नमस्ते विद्यार्थी मित्रों, धोरण 3 विषय गणित गम्मत। विद्यार्थी मित्रों, गणित गम्मत में आपणे प्रकरण 5 सुधीनो अभ्यास करी गया छे। हवे जोवानुं छे आपणे प्रकरण 6 आपलेनी गम्मत। शुं जोवानुं छे? आपलेनी गम्मत एटले के कोई व्यक्ति ने आपणे जरूर होय त्यारे आपणे बीजा पासेथी वस्तु मेळवी, अने कोई बीजी व्यक्ति ने अन्य व्यक्ति ने जरूर होय त्यारे आपणे ए व्यक्ति ने वस्तु आपवी, एने शुं कहेवाय? आपलेनी गम्मत कहेवाय। तो विद्यार्थी मित्रों, आ प्रकरण में आपणे शीखवाना छे बादबाकीना दाखला। सेना दाखला शीखवाना छे? बादबाकीना दाखला। तो चलो विद्यार्थी मित्रों, पहला आपणे तो जोई लईए के बादबाकी कई रीते करवानी होय, कोने बादबाकी कहेवाय। तो आ प्रकरणनी थियरी रूपे खाली आपणे एटलुं જોવાનું છે કે કોને બાદબાકી કહેવાય અને બાદબાકીના દાખલાની ગણતરી કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જરૂરી છે। તો જોઈએ આગળ બાદબાકી। એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવી એટલે બાદબાકી। શું કહે છે કે એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવી એટલે બાદબાકી। બાદબાકીનું ચિહ્ન આ જે છે માઇનસની નિશાની છે, અને શું કહેવાય? બાદબાકીનું ચિહ્ન કહેવાય છે। તેને ઓછાકાર પણ કહેવાય છે। શું કહેવાય છે? તેને ઓછાકાર પણ કહેવાય છે। ઉદાહરણ તરીકે 5 - 1 = 4। 5 માંથી 1 બાદ થાય તો કેટલા વધે? 4। 4 માંથી 3 બાદ થાય તો કેટલા વધે? 1। 5 માંથી 5 બાદ થાય તો કેટલા વધે? 0। તો આને શું કહેવાય? બાદબાકી કહેવાય, કે કોઈ એક સંખ્યામાંથી બીજી સંખ્યાને બાદ કરવી એટલે બાદબાકી। કોઈ એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવી એટલે સરવાળો, જે આપણે આગળ શીખી ગયા। હવે શીખવાનું છે બાદબાકી, એટલે કે કોઈ એક સંખ્યામાંથી બીજી સંખ્યાને બાદ કરવી એટલે બાદબાકી। બાદબાકીના દાખલાની ગણતરી કરવા માટે એક સંખ્યાની બરાબર નીચે જ બીજી સંખ્યા એકમ, દશક અને સોના સાચા ક્રમમાં લખવી જોઈએ। ખાસ યાદ રાખવાનું છે કે બાદબાકીના દાખલાની આપણે ગણતરી કરીએ ત્યારે એક સંખ્યાની નીચે બીજી સંખ્યા એકમ, દશક અને સોના સાચા ક્રમમાં લખવી જોઈએ। એકમ, દશક અને સોનું સ્થાન છે જો આડાઅવળું થઈ જાય તો આપણા બાદબાકીનો દાખલો છે કેવો થાય? ખોટો ગણાય છે। એક સંખ્યાની નીચે બીજી સંખ્યા લખવામાં અંકનું સ્થાન આડાઅવળું મૂકીએ તો ગણતરી ખોટી રીતે થાય છે। જો શું કીધું? કીધું ને કે એક સંખ્યાની નીચે બીજી સંખ્યા લખવામાં આપણે અંકનું સ્થાન આડાઅવળું એટલે કે એકમ, દશક અને સોના સ્થાનમાં ન મૂકીએ અને આડાઅવળું મૂકીએ તો એ દાખલાની ગણતરી છે કેવી થાય છે? ખોટી રીતે થાય છે। જો અહીંયા આપણે દાખલાની ગણતરી કરીએ, 458 અને 332 છે, તો પેલા 458 મેં લખેલા છે, 232 જો એકમ, દશક અને સોના સાચા ક્રમમાં મેં 232 લખેલા છે, દેખાય છે? 8 માંથી 2 જાય તો 6 વધે, 5 માંથી 3 જાય તો 2 વધે, 4 માંથી 2 જાય તો 2 વધે। 458 માંથી 232 બાદ કરીએ તો કેટલા વધે? 226। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે દાખલાની ગણતરી કરવાની છે એ, અને કઈ રીતે રકમ લખવાની છે એ તો ખાસ યાદ રાખવાનું છે। જો તમને રકમ લખતા આવડશે તો તમને દાખલાની ગણતરી આવડતી હોય, અને એકમ, દશક, સોના સાચા ક્રમમાં તમને સંખ્યા લખતા આવડતી ન હોય તો એ દાખલો કેવો ગણાય? ખોટો ગણાય છે। તમને બાદબાકીના દાખલા નથી આવડતું એવું સાબિત થાય છે। એટલે પહેલા તો સંખ્યાને બરાબર એકમ, દશક અને સોના સાચા ક્રમમાં લખતા આવડવી જોઈએ। નાના અંકમાંથી મોટો અંક બાદ કરવો શક્ય નથી। શું કહે છે? કે નાના અંકમાંથી મોટો અંક, નાનો અંક એટલે કે 2, 8 માંથી 2 બાદ થાય પરંતુ 2 માંથી 8 બાદ કરવા કોઈ પણ સંજોગોમાં શક્ય નથી। એટલે કે નાની સંખ્યામાંથી એટલે કે નાના અંકમાંથી મોટો અંક બાદ કરવો શક્ય નથી, તેથી દસકો લેવાની જરૂર પડે છે। શું કરવું પડે? બાદ ન થાય તો દસકો લેવો પડે છે, એટલે કે તેથી દસકો લેવાની જરૂર પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની આપણી આટલી થિયરી છે, જે તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારે પાકીબુકમાં નવા પેજથી લખાઈ જાય। સરસ, ચાલો લેવાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પાઠ્યપુસ્તકમાં આપણે હવે આગળ વધીએ। આપલેની ગમત શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? આપણને આપલેની ગમત આપેલી છે, તો જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાં શરૂઆત કરીએ। ક્રિકેટ મેચ, ક્રિકેટની રમત,
क्रिकेट मैच में श्रीलंकाए 235 रन बनाव्या, भारत 123 रन बनाव्या। शू कहे छे कि क्रिकेट मैच छे एमां श्रीलंकाए 235 रन बनाव्या छे अने भारते केटला रन बनाव्या छे 123 रन बनाव्या छे। रमत चालू छे, भारत ने जीतवा माटे केटला वधारे रन नी जरूर छे? शू कहे छे कि रमत चालू छे, भारत ने जीतवा माटे केटला वधारे रन नी जरूर छे? जीतवा माटे भारते 236 रन बनाववा ज पड़े। शू कहे छे कि जीतवा माटे भारते केटला 236 रन बनाववा ज पड़े? भारत ने जीतवा माटे 236 माइनस 123, कारण के श्रीलंकाए 235 करेला छे। जो 236 रन भारत करे तो भारत जीते, तो 236 एमांथी ने करेला केटला छे 123, तो 236 माथी 123 बाद करवाना। हुं अहीं बाद बाकी नो दाखलो गणुं छुं, जोजो 236 माइनस 123, 6 માંથી 3 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? સરસ, કેટલા વધે? 3, 3 માંથી 2 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, તો કેટલા વધારે રન કરવા પડે ભારતને? 113 રન। તો લખી નાખો એની બાજુમાં 113 રન। તો ભારતને જીતવા માટે વધારે કેટલા રનની જરૂર છે વિદ્યાર્થી મિત્રો? 113 રનની જરૂર છે। અનુમાન કરો જીતવા માટે ભારતને જરૂર છે 100 થી વધારે રનની કે 100 થી ઓછા રનની? સરસ, 100 થી વધારે રનની, તો એના ઉપર ખરાની નિશાની કરો, 100 થી વધારે રન અ ઉપર। નંબર 1, નંબર 3, ટોટલ વિકેટ, છેલ્લો ખેલાડી અને ઓવર આપણને આપેલું છે। ચાલો બાદબાકી કરીએ। સૌ પ્રથમ એક ત્રિકોણમાં એક એટલે કે એકમમાંથી એક એકમ લઈએ, તો જીતવા માટે રનની જરૂર, ભારતે કરેલા રન, તો જીતવા માટે 236 રનની જરૂર છે ને ભારતે કરેલા રન છે 123, તો 236 માંથી 123 બાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે હજુ ભારતે કેટલા રન કરવાની જરૂર રહેશે। સરસ, તો એના માટે બાદબાકી કરેલી છે, 6 માંથી 3 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1 અને 2 માંથી 1 જાય તો 1। તમને આ કઈ રીતે આપેલું છે જુઓ, 6 ત્રિકોણ આપેલા છે, 1 2 3 4 5 અને 6, 6 ત્રિકોણ માંથી આ 3 ત્રિકોણ જાય તો કેટલા વધે છે? 1 2 અને 3, તો અહીંયા લખેલા છે 3। પછી 10 કેટલા છે? તો કે 3 છે, 1 2 અને 3, 3 માંથી કાઢવાના છે કેટલા? 2, તો આ 2 ઉપર લીટીમાં બીજા કેટલા? 1, તો અહીંયા લખેલા છે। પછી 100 કેટલા છે? 2 છે, તો 2 માંથી 1 બાદ કરવાનું, 1 ઉપર લીટીમાં બીજા કેટલા? 1, તો અહીંયા 1 લખેલો છે। તો જીતવા માટે બાકી રન કેટલા છે? 113 રન। ખ્યાલ આવી ગયો કઈ રીતે કરેલું છે? જુઓ આપણી પાસે રહ્યા 100, 10 અને 1, 1, 3 એટલે કે 3, તો જીતવા માટે ભારતે 113 રન કરવા જ પડે। જીતવા માટે ભારતે કેટલા રન કરવા પડે? 113 રન કરવા પડે। તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે બાદબાકી કઈ રીતે કરવાના છે? સરસ, તો ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેજ નંબર 77 પર। આ દાખલો તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો। શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે આ દાખલો છે એ તમે તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો। ગીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા। શું કે છે? કે ગીતા પાસે તેના પાકીટમાં કેટલા રૂપિયા હતા? 368 રૂપિયા હતા। તેણે 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું। શું કે છે? કે ગીતાએ 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું। હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા? શું કે છે? એની પાસે હતા 368 રૂપિયા, પરંતુ એણે પુસ્તક કેટલાનું ખરીદ્યું? તો કે 368 માંથી 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, તો હવે તેની પાસે કેટલા રૂપિયા રહ્યા? તેના પાકીટમાં બાકી રહેલા રૂપિયા 368 માઇનસ રૂપિયા 123 બાદબાકી કરવાની છે। તો હું અહીંયા પહેલા એમને બાદબાકી કરું, તો 368 માઇનસ કેટલા કરવાના? 123, તો 8 માંથી 3 જાય તો કેટલા વધે? 5, 6 માંથી 2 જાય તો 4, 3 માંથી 1 જાય તો 2, તો કેટલા રૂપિયા વધ્યા? 245 રૂપિયા, 245 રૂપિયા। અનુમાન કરો કે ગીતાના પાકીટમાં બાકી રહેલા રૂપિયા 200 કરતા વધારે કે 200 કરતા ઓછા? સરસ, 200 કરતા વધારે, તો અ ઉપર ખરાની નિશાની કરો।
હવે જો હવે આપણે આ પ્રમાણે ગણતરી કરીએ ગીતાના પાકેટમાં રહેલા રૂપિયા 368 પુસ્તકની કિંમત 123 તો જો એક કેટલા છે 8 એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એમાંથી આપણે બાદ કેટલા કરવાના 8 માંથી 3 તો જો હું એલઈડી મારું છું એક આ બે ને ત્રણ બાદ કર્યા વધ્યા કેટલા ગણો એક બે ત્રણ ચાર અને પાંચ તો લખો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાંચ ત્યાર પછી 10 10 કેટલા છે 6 1 2 3 4 5 અને 6 6 માંથી આપણે કેટલા બાદ કરવાના 2 તો આ 1 અને આ 2 હું બાદ કરી દઉં ગણો હવે કેટલા વધ્યા 1 2 3 અને 4 તો લખો બાળ મિત્રો અહીંયા 4 ત્યાર પછી 100 તો 100 કેટલા છે 3 1 2 અને 3 છે 3 માંથી આપણે કેટલા બાદ કરવાના છે એક તો આ 100 ત્રણ વાર છે એમાંથી એક વાર આ બાદ કરી દો તો કેટલા વધ્યા ગણો હવે એક અને બે કેટલા વધ્યા બે તો લખો વિદ્યાર્થી મિત્રો અહીં બે સરસ ચાલો લખાઈ ગયું તો બાળ મિત્રો જો ગીતાના પાકીટમાં કેટલા રૂપિયા હતા 368 રૂપિયા હતા એમાંથી એમને 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું તો એમની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા 245 રૂપિયા બાકી રહ્યા કેટલા બાકી રહ્યા 245 તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે દાખલાની ગણતરી કરવાની છે સરસ તો બાળ મિત્રો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પેજ પર હવે અહીંયા કીધું છે તમે શરીફાને મદદ કરી શકો શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી તેને તેને રૂપિયા 245 આપ્યા શરીફાએ રૂપિયા 127માં એક કિગ્રા કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો દુકાનદારે તેને 98 રૂપિયા પરત કર્યા કિલોગ્રામને કિગ્રા તરીકે દર્શાવાય છે તો આપણને ખ્યાલ જ છે કે કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા તરીકે દર્શાવાય છે દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા હવે આપણે જોવાનું છે 245 રૂપિયા હતા એમાંથી એમણે 127 રૂપિયાનો પાવડર ખરીદ્યો તો દુકાનદારે એને 98 રૂપિયા પાછા આપ્યા છે તો શું એ બરાબર રૂપિયા પાછા આપ્યા છે તો એની આપણે ગણતરી કરવાની છે ચાલો શોધીએ તો શરીફા પાસે રૂપિયા હતા 245 પાવડરની કિંમત 127 તો 5 5 માંથી 7 બાદ થાય ના થાય આપણે થિયરીમાં જોયું કે નાના અંકમાંથી મોટો અંક બાદ થાય નહીં તો 5 માંથી 7 બાદ થાય નહીં તો શું કરવાનું દસકો લેવાનો દસકો લેવાનો એટલે દસક એટલે 10 અને અહીંયા જેટલા ઉપર આપણે લીટો મારીએ એટલા ઉમેરવાના 2 ઉપર લીટો મારીએ તો 10 માં 2 ઉમેરવાના 3 ઉપર લીટો મારીએ તો 10 માં 3 ઉમેરવાના અહીંયા 5 ઉપર લીટો માર્યો છે એટલે 10 માં કેટલા ઉમેરવાના 5 એટલે 10 વત્તા 5 એટલે કેટલા 15 તો 5 ની ઉપર લીટો મારી અને લખો વિદ્યાર્થી મિત્રો ત્યાં 15 અહીંયા 10 કો લીધો એટલે અહીંયા ઓછા થઈ જાય બાજુમાં જે સંખ્યા એમાં ઓછા થઈ જાય જેટલા હોય એમાંથી એક ઓછો થઈ જાય અહીંયા 4 છે તો 4 માંથી એક ઓછો થઈ જાય તો કેટલા વધે 3 હવે બાદબાકી કરો 15 માંથી 8 બાદ કરવાના કેટલા 8 હું અહીંયા 15 લીટા કરું છું 1 2 3 4 5 છ સાત આઠ નવ દસ 11 12 13 14 અને 15 પંદર માંથી હું 8 લીટા કાઢી નાખું છું 1 2 3 4 5 6 7 અને 8 લીટા મેં કાઢી નાખ્યા હવે ગણો કેટલા વધ્યા તો કે 1 2 3 4 5 6 અને 7 તો કેટલા વધે સોરી 8 નથી 7 જ બાદ કરવાના છે એટલે કેટલા વધશે 8 પછી અહીંયા 3 માંથી 2 જાય તો 1 અને 2 માંથી 1 જાય તો 1 તો લખો ત્યાં 118 જો અહીંયા કીધું આપણે 5 1 માંથી 7 1 ન લઈ શકીએ તેથી 10 ઉછી ના લાવો એટલે 10 હવે આપણી પાસે 15 1 થાય છે જો 10 ઉછી ના લીધા કારણ કે 5 માંથી 7 બાદ ન થાય એટલે 10 ઉછી ના લેવાના એટલે કેટલા થયા 5 તો હતા જ એમાં 10 ઉછી ના લીધા એટલે 15 થઈ ગઈ આપણી પાસે 15 1
एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौदह ने पंदर थी गया। तो जो अहिया शू कर पंदर एक लीधा पंदर माथी सात बाद कर्या एटले केटला वधे आठ लखो आठ आ पंदर छे माथी हुं सात काढ नाखु एक बे त्रण चार पांच छ अने सात काढ नाखु एटले केटला वधे आठ वधे पछी अहींया सेम एवी ज रीते अहींया एक ओछो थई जाय एटले त्रण त्रण माथी बे जाय तो एक ने बे माथी एक जाय तो एक ख्याल आवी गयो विद्यार्थी मित्रों। त्यार पछी आगळ जोईए नेक्स्ट पेज नंबर 79 पर विद्यार्थी मित्रों। बसो पिस्तालीस एमाथी माइनस एक सौ सत्यावीस तो पांच माथी सात बाद न थाय एटले आपणे शुं कर्युं हतुं दस को लीधो एने पंदर माथी सात बाद कर्या। त्यार पछी ए बाजुमां एक ओछो कर्यो एटले के त्रण चार हता एमाथी एक त्रण त्रण माथी बे जाय तो एक अने बे माथी एक जाय तो एक ख्याल आवी गयो विद्यार्थी मित्रों। जो अहीं शुं हता पंदर एक हता एमाथी सात एक छे ए लीटा मारी दीधा एटले केटला वध्या आठ लखेला छे अहींया आठ અહીંયા કીધું પંદર એક માંથી સાત એક લઈ લો હવે માત્ર આઠ એક બાકી રહ્યા ખ્યાલ આવી ગયો। ત્યાર પછી બાજુમાં હવે દસ લઈ લો હવે ફક્ત દસ વધે એટલે બાકી રહે શું કીધું કે અહીંયા આઠ એક તો આ તો ક્લિયર થઈ ગયું હવે અહીંયા આવ્યું તો કેટલા દસ હતા ત્રણ દસ કારણ કે અહીંયા એક ઓછો થઈ ગયો તો ત્રણ દસ હતા એમાંથી બે દસ કાઢી લેવાના એટલે કેટલા દસ વધે એક દસ વધે। ત્યાર પછી અહીંયા બે સો હતા એમાંથી એક સો પર લીટી મારી દેવાની એટલે કેટલા સો વધે એક સો વધે ખ્યાલ આવી ગયો। હવે સો લઈ લો હવે ફક્ત એક સો બાકી રહે છે ખ્યાલ આવી ગયો કઈ રીતે બાદબાકી કરવાની છે તેથી બાકી રહેલા ટોકન સો દસ અને આ કેટલા છે આઠ એટલે કે એકસો ને અઢાર તેથી દુકાનદારે શરીફાને રૂપિયા એકસો અઢાર આપવાના હતા। દુકાનદારે શરીફાને કેટલા રૂપિયા આપવાના હતા એકસો ને અઢાર રૂપિયા આપવાના હતા પરંતુ દુકાનદારે તેને કેટલા રૂપિયા પરત કર્યા હતા અઠાણું રૂપિયા પરત કર્યા હતા। વેપારીએ શરીફાને કેટલા રૂપિયા વધારે આપવા જોઈતા હતા તો બાદબાકી કરીએ કે એકસો ને અઢાર એને આપવાના હતા એમાંથી એને અઠાણું આપ્યા આઠ માંથી આઠ જાય તો જીરો એક માંથી નવ ન જાય એટલે શું કરવું અહીંયા દસ કોલો એટલે દસ ઓછી ના લાવો એટલે દસ ને એક અગિયાર અહીંયા ઓછા થઈ જાય એટલે અહીંયા જીરો અગિયાર માંથી નવ જાય તો કેટલા વધે દસ અને અગિયાર બે વધે અહીંયા કઈ નથી એટલે જીરો। તો વેપારીએ શરીફાને કેટલા રૂપિયા વધારે આપવા જોઈતા હતા વીસ રૂપિયા તો અહીંયા લખો વીસ રૂપિયા ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ગણતરી કરવાની છે બાદબાકીની એ સરસ। તો બાળ મિત્રો આજનો આપણો લેક્ચર છે જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। હવે પછી નેક્સ્ટ ટાઈમ આગળ આપણે નેક્સ્ટ પેજ નંબર 80 પરનો જે મહાવરો આપેલો છે ત્યાંથી શરૂઆત કરીશું।